विद्यार्थी मित्रों मजा में। विद्यार्थी मित्रों लास्ट टाइम आपणे जे कार्य ऊर्जा अने पावर विषय जे प्राथमिक माहिती अथवा तो रोजिंदा जीवन में जे माहिती जोवा मळे एना विषे बात करी। आजे आपणे फिजिक्स नी दृष्टिए अथवा तो भौतिक विज्ञान नी दृष्टिए एनी डेफिनेशन जोवानी छे, शेनी व्याख्या जोवानी छे मित्रों, शेनी कार्यनी, કે ભાઈ ખેડૂત, ઈંટ, મજૂર, વિદ્યાર્થી, એક્સેટ્રા એક્સેટ્રા મિત્રો આપણે જોઈશું આજે પ્રોપર ડેફિનેશનમાં અભ્યાસ કરવો છે। ઓકે, તો સૌ પ્રથમ એક એક્ઝામ્પલ દ્વારા અભ્યાસ કરીએ કે ધારો કે આ એક બ્લોક છે, આ સપાટી છે જે એમ દળનું બ્લોક છે મિત્રો। તો એમ દળના બ્લોક પર ધારો કે એક બાહ્ય બળ એફ લગાડવામાં આવે સમક્ષિતિજ સાથે, કેટલાનો ખૂણે મિત્રો? થીટાના ખૂણે। હવે જો બાહ્ય બળ લગાડવામાં આવે છે તો ન્યૂટન ભાઈ શું કહેશે કે પ્રવેગી ગતિ થશે, પરંતુ આપણે અચળ પ્રવેગી ગતિ કરાવી છે। કેવી ગતિ કરાવી મિત્રો? અચળ પ્રવેગી ગતિ કરાવી છે। કોના કારણે? બાહ્ય બળના કારણે। કયા પદાર્થ પર? એમ દળના પદાર્થ પર। તો એના માટે આપણે અચળ બળ રાખવું પડશે, તો આ સતત અથવા તો અચળ બળ રાખવું છે। હવે અહીંથી આ બ્લોક છે એટલે સુધી સ્થાનાંતર કર્યું, ધારો કે કેટલું સ્થાનાંતર કર્યું? ડી જેટલું સ્થાનાંતર કર્યું। કઈ દિશામાં કર્યું? ધારો કે એક્સ દિશામાં સ્થાનાંતર કર્યું। તો આપણને બે પ્રકારની માહિતી મળી કે ભાઈ એમ દળવાળા પદાર્થ પર, સમજતા જજો, પદાર્થ પર એફ જેટલું અચળ બળ લગાડતા કેટલું સ્થાનાંતર કરશે? ડી જેટલું સ્થાનાંતર થાય છે। તો આજે ડી જેટલું સ્થાનાંતર થયું છે મિત્રો, એ મારે આખી ઘટનાને મારે વ્યાખ્યા સ્વરૂપે જાણવી છે। તો આ સ્થાનાંતર છે એ કેવી રાશિ થઈ? સદિશ રાશિ થઈ। આ બળ છે કેવી રાશિ થઈ? સદિશ રાશિ થઈ। તો સ્થાનાંતર તો એક્સ દિશામાં છે એટલે એનો દિશાનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ બળ સી બે દિશામાં લાગતા હોય છે। તો આ જે સ્થાનાંતરની દિશામાં ઘટક છે એફ કોસ ઘટક અને એને લંબ ઘટક છે એફ સાઈન ઘટક। તો કઈ દિશામાં સ્થાનાંતર થયું મિત્રો? એક્સ દિશામાં સ્થાનાંતર થયું। તો જે દિશામાં સ્થાનાંતર થતું હોય એ દિશામાંના બળનો ઘટક લેવાનો। કયો ઘટક લેવાનો મિત્રો? જે દિશામાં સ્થાનાંતર થયું હોય તે દિશાનો બળનો ઘટક, એટલે કે બળની દિશ શું લખશું મિત્રો? બળના સ્થાનાંતરની દિશાનો ઘટક, બળનો કયો ઘટક લેવાનો છે મિત્રો? સ્થાનાંતરની દિશામાંનો ઘટક, અને સ્થાનાંતરના ગુણાકારને, જો ફરી એકવાર સમજો મિત્રો કે સ્થાનાંતરની દિશામાં જે બળનો ઘટક છે તે અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે મિત્રો? કાર્ય કહેવામાં આવે છે। બહુ સીધી અને સિમ્પલ વ્યાખ્યા, બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવામાં આવે, પરંતુ જો એંગલ આપ્યો હોય તો એંગલ લેવાનો, એટલે બળની સ્થાનાંતરની દિશામાં કયો ઘટક હતો? એફ કોસ થીટા ગુણ્યા ડી, એટલે એફ ડી કોસ થીટા। હવે જો કોસ થીટા હોય મિત્રો એટલે કયો આવશે? બળ પણ સદિશ રાશિ, ડી પણ સદિશ, અને બંને વચ્ચે કયો હશે ગુણાકાર? ડોટ ગુણાકાર। બે અદિશ રાશિનો ડોટ ગુણાકાર કરવાથી, સોરી, બે સદિશ રાશિનો ડોટ ગુણાકાર કરવાથી આપણને કેવી રાશિ મળે? અદિશ રાશિ મળે। ઓકે, આપેલો જવાબ મળી ગયો અદિશ રાશિનો। ત્યારબાદ બીજો ક્વેશ્ચન કે બળ ગુણ્યા સ્થાનાંતર થયું એફ ડી કોસ થીટા, કોઈ પણ એક સૂત્ર વાપરો, હવે મારે એકમ જાણવું છે। તો બળ માટે ન્યૂટન આવે, સ્થાનાંતર માટે મીટર આવે, અથવા કે જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં શું કહેવામાં આવે છે? જૂલ પણ કહેવામાં આવે છે, અથવા એસઆઈ સ્વરૂપે ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, પરંતુ પાછું બીજી વાર મીટર આવે,
એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આ એમના એકમ થઈ ગયા. હવે ત્રીજું પારિમાણિક સૂત્ર મિત્રો, તો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અથવા તો બાર માઇનસ બે આપણે પારિમાણિક સૂત્ર યાદ રાખી છે. એટલી વસ્તુ મને માહિતી મળી કોના વિશે, કાર્ય બાબતે. હવે કાર્ય થયું ક્યારે કહેવાય, કાર્યની કિંમત કેટલી આવી શકે છે એના વિશે વાત કરીશું. કાર્ય માટેના કેટલાક કિસ્સાઓ, તો કાર્ય સૂત્ર શું છે મિત્રો, એફ ડી કોસિટા. જો એફ બરાબર શૂન્ય હોય તો પણ કાર્ય કેવું આવે, શૂન્ય. ડી ઇઝ ઇક્વલ ટુ શૂન્ય હોય તો પણ કાર્ય કેવું આવે છે, શૂન્ય. પછી આમાં ભલે ડી નો ઝીરો હોય અથવા એફ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, અને એફ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ડી ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, છતાં પણ કાર્ય શૂન્ય આવે. એનો અર્થ શું થયો કે બળ પણ લાગે, સ્થાનાંતર પણ થાય, છતાં કાર્ય શૂન્ય છે. એનો અર્થ એવો થાય મિત્રો કે કોચ ઘટક છે એ શૂન્ય થાય, અને કોચ ઘટક શૂન્ય થાય ક્યારે થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે. તો આવા બધા કેસ કયા કયા વિસ્તારમાં જોવા મળે અથવા તો કઈ કઈ ઘટનામાં આવા કેસ જોવા મળે છે, તો એ કેસની આપણે વાત કરવી છે. પેલો કેસ મિત્રો સમજો ખાસ, ધારો કે આ દિવાલ છે, દિવાલની ઉપર મિત્રો આ ઈંટ ગોઠવી છે. શું છે, આ ઈંટ છે મિત્રો. હવે અહીંથી તમે ખૂબ બળ લગાડો છો, ખૂબ વિશાળ પ્રમાણમાં બળ લગાડો, પરંતુ આ જે ઈંટ છે અથવા તો પથ્થર છે એમનું સ્થાનાંતર થતું નથી. જો સ્થાનાંતર ન થાય તો બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય શું આવે મિત્રો, શૂન્ય આવે. ઓકે, તો આ રીતની પરિસ્થિતિ થઈ. બીજી પરિસ્થિતિ વિશે વાત કરીએ મિત્રો, કે કોઈ વેટ લિફ્ટર છે. શું છે મિત્રો, વેટ લિફ્ટર, તો એના હાથમાં આ રીતનું વજનિયું હોય, ઉપાડે છે. શું કરે છે મિત્રો, ઉપાડે છે. હવે પરિસ્થિતિ એવી થાય મિત્રો કે ઉપાડીને ઉપર 30 સેકન્ડ સુધી ઊંચા હાથ રાખે છે. કેટલા સેકન્ડ સુધી મિત્રો, 30 સેકન્ડ સુધી રાખે છે. જો 30 સેકન્ડ સુધી રાખતો હોય છતાં પણ કાર્ય કેવું થાય છે, શૂન્ય થાય છે. કારણ કે ઉપર સ્થિર રાખે છે તેનું સ્થાનાંતર થતું નથી. શું નથી થતું મિત્રો, સ્થાનાંતર થતું નથી, એટલે કાર્ય કેવું આવશે, શૂન્ય આવશે. હવે ત્રીજી વસ્તુ મિત્રો, કે તમે ઘર્ષણરહિત પદાર્થ પર, સોરી ઘર્ષણરહિત સપાટી પર પદાર્થને ગતિ કરાવો છો અથવા તો પોતાની મેળે ગતિ કરે છે. કારણ કે ઘર્ષણરહિત છે એટલે ઘર્ષણ બળ લાગે નહીં, તો બળનું મૂલ્ય કેવું છે, શૂન્ય. અને પદાર્થ સતત ગતિમાં છે એટલે સતત ને સતત સ્થાનાંતર કરે તો પણ કાર્ય કેવું એવું મિત્રો, શૂન્ય આવશે. તો આ રીતે કાર્યના જુદા જુદા છે એ એક્ઝામ્પલ આપી શકો છો મિત્રો. હવે ચોથું એક્ઝામ્પલ લઈ, કે આપણી પૃથ્વી આ રીતની છે અને મિત્રો જે ચંદ્ર છે મૂન એ પરિભ્રમણ કરે, એ તો પૃથ્વીના સૂર્યનું પણ એક્ઝામ્પલ લઈ શકો છો, તો એના દ્વારા થતું કાર્ય શૂન્ય થાય. કારણ કે પૃથ્વી અને ચંદ્ર એકબીજાને કેવી રીતે ગતિ કરે, લંબરૂપે ગતિ કરે છે. તો જે બળ લાગે ગુરુત્વાકર્ષી બળ લાગે છે, પરંતુ સ્થાનાંતર કેવું થાય, એકબીજાને લંબરૂપે થાય. પાછું અહીં પહોંચ્યું હોય તો આ રીતે, પાછું અહીં હોય તો આ રીતે. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ 90. 90 એટલે મિત્રો શું આવશે, શૂન્ય આવશે. ઘણીવાર તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ તમે આ બ્લોક લીધું સર, એમાં બ્લોકમાં હજી મને ડાઉટ, તમે પૂરું તો કરી નાખ્યું એક્ઝામ્પલ, પણ મને ડાઉટ રહી ગયો મિત્રો. કેવો ડાઉટ રહી ગયો, કે સર આ જે ઘર્ષણ બળ નથી લાગતું એટલે ગુરુત્વાકર્ષણ બળ,
આ બાહ્ય બળ ન લાગે શૂન્ય, પણ ગુરુત્વાકર્ષી બળ તો હોય અને સ્થાનાંતર આ બાજુ થાય તો બંને એકબીજા વચ્ચે ખૂણો 90 નો, અને 90 એટલે મિત્રો કાર્ય કેવું આવશે, શૂન્ય આવશે. ઓકે, તો આ રીતની મિત્રો તમારે કાર્ય વિશે ચર્ચા કરવાની છે. ક્લિયર? ઓકે સર. હવે ફરીવાર મિત્રો પાછા કાર્યના એકમ વિશે વાત કરીએ, કાર્યના મૂલ્ય વિશે. તો કાર્ય છે મિત્રો એ ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. કે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે મેક્સિમમ મળશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય મિત્રો ત્યારે શૂન્ય મળશે, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય ત્યારે મિનિમમ અથવા તો ઋણ મળશે. તેનો અર્થ એવો થાય કે 0 થી થીટા 90 સુધી હોય કેવું આવશે, ધન આવશે. 90 થી મિત્રો 180 સુધી કેવું આવશે, ઋણ આવશે. આ માઇનસ અને આ ધન આવશે. ઓકે, ક્લિયર થઈ છે? ઓકે સર, ક્લિયર થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે થોડા એકમ વિશે મારે વાત કરવી છે, કે જે વ્યવહારુ એકમ તમને આવશે. કે ભાઈ એક જૂલ આ કેવો છે, એસઆ એકમ અથવા તો એમ કેસ પદ્ધતિ. જો તમારે અર્ગમાં ફેલાવવા હોય તો તમે પહેલા ચેપ્ટર એટલે કે બીજું ચેપ્ટર માપન અને એકમમાં ભણ્યા હતા, 10^-7 આવે. પછી આવશે તમારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો 1.6×10^-19 જૂલ. કઈ રીતે? ઉર્જા ઇઝ ઇક્વલ ટુ QV. ક્યુ એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6×10^-19 કુલમ. હવે બીજો કે 1 કેલરી શબ્દ આવશે, તો કેલરી એટલે 4.2 જૂલ અથવા તો 4.184 પણ તમે લઈ શકો છો. અને છેલ્લો એકમ 1 વોટ અવર્સ, તો 3.6×10^6 જૂલ. આ 4 વસ્તુ છે મિત્રો એ હંમેશને માટે મગજમાં સ્ટોર કરી નાખજો. 11th માં અને 12th માં એને આધારિત 1 MCQ આવશે. ક્લિયર? ઓકે સર. હવે મિત્રો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બોર્ડ માટે, ટેસ્ટ માટે અથવા તો આપણી પરીક્ષા માટે, કાર્ય ઉર્જા પ્રમેય. ત્યારબાદ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી છે. સૌ પ્રથમ આપણે થિયરી કમ્પ્લીટ કરી નાખી, ત્યારબાદ એક્ઝામ્પલ અથવા તો MCQની પ્રેક્ટિસ કરીએ તો આપણને સ્પષ્ટ આવડે. ઓકે, તો કાર્ય ઉર્જા પ્રમેય, તો સૌ પ્રથમ તો આપણે જોયું કે ભાઈ અચળ બળ વડે, જો અચળ બળ લગાડો સતત તો અચળ પ્રવેગી ગતિ થાય. અને અચળ પ્રવેગી ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ, તો ધારો કે શરૂઆતમાં U જેટલો વેગ હોય છે અને એ ગતિ કરતાં કરતાં માનો કે V જેટલો વેગ પ્રાપ્ત કરે, અને પ્રવેગ કેટલો બને, એ જેટલો પ્રવેગ મળે છે. તો તે દરમિયાન તેમને કરેલું સ્થાનાંતરનું X વડે અથવા S વડે અથવા D વડે દર્શાવું છું. ફરી એકવાર, અચળ બળ વડે અચળ પ્રવેગ થાય છે, તો શરૂઆતના U વેગમાંથી V વેગ થાય છે, પ્રવેગ એ થાય, સ્થાનાંતર ડી, એસ અથવા એક્સ કપાય છે. તેથી V²-U02 અથવા તો V02 ઇઝ ઇક્વલ ટુ AS. જો આખા સમીકરણને મારે 1/2 m વડે ગુણવાશે, 1/2 m V², 1/2 m U², 1/2 m 2AS. તો આ શું વિધુ મિત્રો, 1/2 mv² 1/2 mu² આ 2 કેન્સલ, m×a×s. હવે એક શબ્દ સરસ મજાનો આવશે તમારે, એ શબ્દ છે ગતિ ઉર્જા. ઉર્જા એટલે કે કાર્ય કરવાની ક્ષમતા. તો કોઈપણ પદાર્થની ગતિ કરવાની જે ક્ષમતા હોય ને ગતિ ઉર્જા કહેવાય. ગતિને કારણે જે ઉર્જા રહેલી હોય છે એ ગતિ ઉર્જા કહેવાય.
હવે ગતિ ઉર્જાની મારે પ્રોપર વ્યાખ્યા જોઈશ અથવા તો આની ઉપરથી બનાવી શકો તમે. કઈ રીતે બનાવશો મિત્રો? ઓકે, કે દ્રવ્યમાન અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને, સમજો ખાસ, કોઈ પણ પદાર્થનું દળ અને એના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહેવામાં આવે છે. તો અંતિમ વેગની ગતિ ઉર્જા અને પ્રારંભિક વેગની ગતિ ઉર્જા, તો અંતિમ માટે હું K2 શબ્દ વાપરું, પ્રારંભિક માટે K1 શબ્દ વાપરું, MA એટલે એને હું વાપરીશ, હું F શબ્દ વાપરીશ, અને S એટલે S શબ્દ વાપરીશ. K2 - K1 એટલે હું ∆K શબ્દ વાપરીશ, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે W શબ્દ વાપરીશ. આનો અર્થ શું છે મિત્રો? કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય છે, જેમને કાર્ય ઉર્જા પ્રમેય કહેવામાં આવે છે. કયો પ્રમેય કહેવામાં આવે છે મિત્રો? કાર્ય ઉર્જા પ્રમેય. કે કોઈ પણ પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય, અથવા તો પદાર્થ દ્વારા થયેલું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. આ કાર્ય ઉર્જા પ્રમેય છે હંમેશને માટે મિત્રો સાચો છે. ઓકે, ક્લિયર થઈ જશે? ઓકે સર, થઈ જશે. તો એકાદ બે પ્રેક્ટિસ કરીએ. ધારો કે પદાર્થ એમ બરાબર 1 કિલોગ્રામનો છે, શરૂઆતનો વેગ V0 એટલે કે સ્થિર છે, અંતિમ વેગ કેટલો પ્રાપ્ત કરે? 5 મીટર પર સેકન્ડ પ્રાપ્ત કરે. તો કેટલું કાર્ય થયું? તો W = K2 - K1. માત્ર સમજવા માટે મિત્રો, 1/2 mv² 1/2 mu² 1/2 m એટલે 1 કિલોગ્રામ, v એટલે 5² 25, માઇનસ શરૂઆતનો વેગ 0 એટલે 0, 25 / 2 એટલે 12.5 જૂલ જેટલું કાર્ય થયું મિત્રો. કઈ સ્થિતિમાંથી? સ્થિર સ્થિતિમાંથી હોય ત્યારે. હવે જો કોઈ જાતના વેગમાં ફેરફાર ન થતો હોય, અચળ વેગ રહેતો હોય, બીજો કેસ 25 ની 25 સ્પીડ રહેતી હોય, 5 ની 5 સ્પીડ રહેતી હોય, તો વેગમાં ફેરફાર થાય ના થાય? તો એનો ફેરફાર કેવો આવો? શૂન્ય આવ્યો. એટલે અચળ વેગ માટે બળ કેવું હોય? શૂન્ય હોય, અને બળ શૂન્ય હોય તો કાર્ય કેવું આવે? શૂન્ય આવે છે મિત્રો. ઓકે, તો આ રીતની તમારે થિયરીની વાત કરવાની છે. કમ્પ્લીટ. તો NCERTમાં જેટલા પણ મિત્રો તમને એક્ઝામ્પલ આપ્યા છે, ઉદાહરણ નંબર 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. પરંતુ હજી યાદ રાખજો કે તમે જો બળ એક્સ દિશામાં લગાડતા હોય અને જો વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય, તો બંને વચ્ચે કેટલાનો ખૂણો આવ્યો મિત્રો? 180નો. એટલે કાર્ય કેવું આવશે? ઋણ. દિશા સમાન હોય તો કાર્ય ધન, દિશા એકબીજાને લંબ હોય તો કાર્ય શૂન્ય. આ રીતે તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, તો એકમ, પારિમાણિક સૂત્ર, કાર્ય ઉર્જા પ્રમેય કમ્પ્લીટ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં એના એક્ઝામ્પલ વિશે વાત કરશું. થેન્ક યુ.